हेलो स्टूडेंट्स, जे नेक्स्ट रीअरेंजमेंट છે એનું નામ છે કર્ટિયસ રીઅરેન્જમેન્ટ। તો આજે આપણે કર્ટિયસ રીઅરેન્જમેન્ટ ની વાત કરશું। હવે સમજીએ કર્ટિયસ રીઅરેન્જમેન્ટ એટલે શું। એસિડ ક્લોરાઇડ રિએક્ટ વિથ સોડિયમ એઝાઇડ, એટલે કે એસિડ ક્લોરાઇડ ની પ્રક્રિયા સોડિયમ એઝાઇડ સાથે કરવામાં આવે ટુ ઓબટેન એસાઇલ એઝાઇડ। એમાંથી આપણે એસાઇલ એઝાઇડ મળશે વિચ ઓન થર્મલ ડીકમ્પોઝિશન, એટલે એને આપણે હીટિંગ કરશું એટલે થર્મલ ડીકમ્પોઝિશન દ્વારા વિઘટન થશે। ઓફ એન એસિડાઝીન કન્વર્ટ ટુ એમાઇન, એટલે એસિડાઝીન કન્વર્ટ શેમાં થશે, એમાઇનમાં કન્વર્ટ થશે બાય યુઝિંગ નોન એક્વિયસ સોલવન્ટ। એટલે કે નોન એક્વિયસ સોલવન્ટ એટલે જે વોટરની અંદર દ્રાવ્ય ન હોય એવા સોલવન્ટને નોન એક્વિયસ સોલવન્ટ કહેવામાં આવે છે, જેમ કે ક્લોરોફોર્મ છે, બેન્ઝીન છે, એક્સેટ્રા। ધ નેમ ઓફ ધીસ રિએરેન્જમેન્ટ નોન એઝ કર્ટિયસ રિએરેન્જમેન્ટ। તો આ રિએરેન્જમેન્ટને કર્ટિયસ રિએરેન્જમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। હવે રિએરેન્જમેન્ટ જોઈએ આપણે, તેમાં જો એસિડ ક્લોરાઇડ આ લીધું છે, એસિડ ક્લોરાઇડ અથવા તો એસિટલ ક્લોરાઇડ આપણે કહી શકીએ, જેની પ્રક્રિયા સોડિયમ એઝાઇડ સાથે કરવામાં આવે છે। સોડિયમ એઝાઇડ એટલે શું સમજો, સોડિયમ એઝાઇડ આપેલું છે, એઝાઇડ આવે ને એટલે નાઇટ્રોજન ત્રણ જોડાયેલા હોય ને તો એને એઝાઇડ કહેવાય, બરોબર। અહીંયા એન ટુ નથી, એન થ્રી છે, જો એન ટુ હોત ને તો ડાય એઝો કેત, ત્રણ થઈ જાય નાઇટ્રોજન તો એને એઝાઇડ કહેવાય। આ સોડિયમ એઝાઇડ છે, સોડિયમ મેઝાઇડ જે છે બરાબર, એની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ એટલે અહીંથી NaCl દૂર થશે, જો અહીંથી ક્લોરિન દૂર થશે અને અહીંથી સોડિયમ દૂર થશે, તો જે બાય પ્રોડક્ટ મળે છે મળશે માઇનસ NaCl, NaCl દૂર થશે અને એન થ્રી છે એ અહીંયા જોડાઈ જશે, તો આ બેયનું એને કહેવાય એસાઇલ એઝાઇડ। હવે જે રિએક્શન આવે છે સમજો, એસાઇલ એઝાઇડમાં આપણે ગરમ કરવામાં આવે ને તો એમાંથી બે નાઇટ્રોજન છે છૂટા પડે, બરાબર, અને આઇસોસાઇનેટ બને। આઇસોસાઇનેટમાં આપણે વોટર મોલિક્યુલ એડ કરી દઈએ એટલે અહીંથી કાર્બન ડાયોક્સાઇડ, જો CO છે અને એક ઓક્સિજન વોટરમાંથી, બરાબર, તો એ કાર્બન ડાયોક્સાઇડ દૂર કરશે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થવાથી તેની સાથે મળશે આપણે એમાઇન। તો આ કન્વર્ઝન શું છે, કન્વર્ઝન એટલે જે કર્ટિયસ જે છે એની અંદર એક પ્રકારનું કન્વર્ઝન આવે છે જેમાં એસિડ ક્લોરાઇડમાંથી આપણે એમાઇન બનાવી શકીએ। તો એસિડ ક્લોરાઇડમાંથી એમાઇન બનાવવાની મેથડને કહેવામાં આવે છે કર્ટિયસ રિએરેન્જમેન્ટ, બરાબર। હવે જે કર્ટિયસ રિએરેન્જમેન્ટ છે એનું મિકેનિઝમ આપણે જોઈએ, તો મિકેનિઝમની અંદર પહેલું જે સ્ટેપ આવે છે બરાબર, એમાં જો સોડિયમ એઝાઇડની પ્રક્રિયા કરવામાં આવે છે, સોડિયમ એઝાઇડ એટલે NaN3 થશે, બરાબર। હવે NaN3 આવે તેમાં તમને ખબર છે કે સોડિયમ મેટલ છે, હંમેશા પોઝિટિવ ચાર્જ ધરાવે અને બાજુમાં નાઇટ્રોજન જે નાઇટ્રોજન ત્રણ જોડાયેલા છે એ નેગેટિવ ચાર્જ ધરાવે, બરોબર, આટલું તમને ખ્યાલ છે। હવે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવે એટલે કોની ઉપર એટેક કરશે, જો અહીં આપેલું છે કેની ઉપર એટેક કરે, કાર્બન ઉપર। હવે કાર્બનમાં તો તમને ખબર છે કાર્બોનાઇલ ગ્રુપ હોય તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે, બરોબર, આટલી વસ્તુની તમને ખ્યાલ હોવો જોઈએ। કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે એટલે એની ઉપર નેગેટિવ જે ન્યુક્લિયોફાઇલ છે એટેક કરશે, હવે એટેક કરશે એટલે શું થશે, તો જો એટેક કરશે એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લેશે, હવે ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લીધા તો ફર્ધર કોને આપશે, કાર્બનને આપશે, બેક ડોનેશન થશે એટલે અહીંથી ક્લોરિન રિમૂવ થશે, જો ક્લોરિન એટમ છે રિમૂવ થાય છે તો શું બની ગયું એસાઇલ એઝાઇડ બન્યું। હવે એસાઇલ એઝાઇડનું બોન્ડિંગ આ દર્શાવેલું છે, જો કયા પ્રકારનું બોન્ડિંગ હોય તો એસાઇલ એઝાઇડની અંદર ત્રણ પ્રકારના નાઇટ્રોજન આવે, એક આવે ન્યુટ્રલ, એક આવે પોઝિટિવ અને એક આવે નેગેટિવ, ત્રણ પ્રકારના નાઇટ્રોજન હોય, બરાબર, જે અહીંયા દર્શાવેલા છે। પેલો જે નાઇટ્રોજન છે એની ઉપર નેગેટિવ ચાર્જ હોય છે, બીજો હોય છે એની વેલેન્સી ચાર થઈ જાય એટલે પોઝિટિવ ચાર્જ હોય છે, અને થર્ડ નાઇટ્રોજન ઉપર એકે પ્રકારનો ચાર્જ હોતો નથી। હવે જ્યારે આનું જે બીજું ફોર્મ છે એ આપણે જોઈએ તો શું થશે, જો આ નેગેટિવ ચાર્જ છે ને આ માઇગ્રેટ કરશે એટલે આ પ્રકારનું સ્ટ્રક્ચર જનરેટ થશે, બરાબર। હવે આ પ્રકારનું જે સ્ટ્રક્ચર જનરેટ થાય છે એમાં જો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ વિચ ભરાયો, બરાબર, અહીંથી એન ટુ આપણે દૂર કરવાનો છે, આ છેલ્લા બે નાઇટ્રોજન રહ્યા ને એ છેલ્લા બે નાઇટ્રોજન આપણે અહીંથી દૂર કરશું, તો જો દૂર કઈ રીતના થશે, તમે જો આ જે નાઇટ્રોજન છે એની ઉપર નેગેટિવ ચાર્જ આપેલો છે અને આ જે એની બાજુનો નાઇટ્રોજન છે એ પોઝિટિવ ચાર્જ છે, હવે અહીંથી જે આલ્કાઇલ ગ્રુપ છે આલ્કાઇલ માઇગ્રેશન કરશે, જો આવું બેકમાનમાં એ આવતું હતું, આલ્કાઇલ માઇગ્રેશન એટલે આર ગ્રુપ હોય એ ઇલેક્ટ્રોન સાથે દૂર થાય, આર માઇનસ, બરાબર, બે ઇલેક્ટ્રોન એ લઈને જશે અને ઇલેક્ટ્રોન લઈને જશે એટલે શું થશે કે નાઇટ્રોજન ઉપર એટેક કરશે, નાઇટ્રોજન ઉપર જો એટેક કરે ને, બરાબર, અહીંથી એન ટુ દૂર થાય, જો અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે આવે, બરાબર, તમે સમજી શકો છો કે આલ્કાઇલ ગ્રુપ છે, બરાબર, એ આવી રીતના આની ઉપર એટેક કરશે નાઇટ્રોજન ઉપર આલ્કાઇલ ગ્રુપ,
તો કાર્બન ઉપર કેવો વીજભાર આવે? પોઝિટિવ. પણ પોઝિટિવ નથી આવતો કારણ કે જો નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે ને, એ અહીં આવશે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બોન્ડ બનશે. તો જો અહીંયા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બોન્ડ બનેલો છે, બરોબર, તમને દેખાય જ છે. અને આલ્કાઇલ ગ્રુપ નાઇટ્રોજન પાસે જોડાય છે એટલે પણ અહીંયા દેખાય છે. તો આ પ્રકારનો જે ઇન્ટરમિડિયેટ બને ને એને કહેવાય આઇસોસાઇનેટ ઇન્ટરમિડિયેટ, બરોબર. એનું ફોર્મ્યુલા છે RnCO. આઇસોસાઇનેટ ઇન્ટરમિડિયેટ બને. આઇસોસાઇનેટ ઇન્ટરમિડિયેટની અંદર વોટર મોલિક્યુલ એડ કરવામાં આવે અને વોટર મોલિક્યુલ એડ થાય એટલે એમાંથી એમાઇન બની જાય, બરોબર. કારણ કે સાયમલ્ટેનિયસલી કાર્બન ડાયોક્સાઇડ છે દૂર થઈ જશે. તો આ જે પ્રોડક્ટ છે, બરોબર, એ એમાઇન બનેલી છે અને એસિટાઇલ ક્લોરાઇડમાંથી એમાઇન બનાવવામાં આવે ને, તો એ રિએક્શનને કહેવામાં આવે છે કર્ટિયસ રીઅરેન્જમેન્ટ. નેક્સ્ટ જે આવે છે એની એપ્લિકેશન છે. કર્ટિયસ રીઅરેન્જમેન્ટની એપ્લિકેશન સાવ સિમ્પલ છે અને બે જ એપ્લિકેશન તમારા સિલેબસમાં છે. એમાં જો તમે નોર્મલી કોઈ એસિટાઇલ ક્લોરાઇડ લઈ શકો, એની પ્રક્રિયા દ્વારા તમે એમાંથી મિથાઇલ એમાઇન બનાવી શકો. રિએજન્ટ એક જ છે, બરોબર. રિએજન્ટમાં તમારે શું લેવાનું છે, અહીંયા આપેલું નથી પણ લખી નાખજો, NaN3, બરોબર, અને હીટિંગ. NaN3 કરશો અને હીટિંગ કરશો તો એના દ્વારા તમને પ્રોડક્ટ છે મળી જશે, બરોબર. સેકન્ડ સ્ટેપમાં તમે હીટ કરો અને વોટર મોલિક્યુલ એડ કરો. ઇન શોર્ટ, તમે જ્યારે સોડિયમ એઝેરીઓ છો, બરોબર, NaN3, સેકન્ડ સ્ટેપમાં તમે હીટિંગ કરો છો અને થર્ડ સ્ટેપમાં વોટર મોલિક્યુલ એડ કરો છો. લાસ્ટમાં વોટર મોલિક્યુલ એડ કરીને હીટિંગ કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય, તેમાંથી મિથેલેમાઇન બનાવી શકાય. તેવી જ રીતના એક સેકન્ડ જે એપ્લિકેશન આપેલી છે એમાં પણ તમે જો પ્રોપોનાઇલ ક્લોરાઇડ લીધું છે અને પ્રોપોનાઇલ ક્લોરાઇડમાંથી ઇથાઇલેમાઇન બનાવેલું છે. ઇથાઇલેમાઇન બનવા પાછળનું રીઝન શું છે કે જે COCl ગ્રુપ છે ને એ દૂર થઈ અને અહીંયા NH2 ગ્રુપ આવી જશે. આ ઇન શોર્ટ યાદ રાખવાની મેથડ, કર્ટિયસમાં એસિટાઇલ ક્લોરાઇડનું COCl દૂર કરી એમાંથી એમાઇન બનાવવાની પદ્ધતિ, બરોબર. રિએજન્ટ તરીકે તમારે શું કરવાનું છે, સોડિયમ એઝેટ લેવાનું છે. સોડિયમ એઝેટમાંથી એસિટાઇલ એઝેટ બનશે અને પછી લાસ્ટમાં હીટિંગ અને વોટર એડ કરશો એટલે એમાંથી તમને એમાઇન મળી જશે. તો આ જે રીઅરેન્જમેન્ટ છે એનું નામ છે કર્ટિયસ રીઅરેન્જમેન્ટ, બરોબર. નેક્સ્ટ જે રીઅરેન્જમેન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે અહીંયા સુધી જ રાખીએ છીએ આપણે. થેન્ક યુ.